દાતા તાલુકાના વાલાપુર નર્સરીના પૂર્વ રેન્જના અધિકારી ભાન ભુલિયા મીડિયાકર્મી ઉપર ગાડી નાખવાનો પ્રયાસ કર્યો પાયા વગરની પ્રોડક્શન દિવાલનું કામ ગેરરીતે થતા ફોરેસ્ટ ઓફિસર પોતાનો કોન્ટ્રાક્ટર છે કે પછી કોન્ટ્રાક્ટર પાસેથી મોટું કમિશન લીધું છે કે શું કેમ મીડિયા કર્મીનો પીછો કરી ગાડી ઉપર નાખવાનો પ્રયાસ કર્યો દાતા તાલુકાના વાલાપુરા નર્સરીના બહારના ભાગમાં પ્રોડક્શન દિવાલનું કામ ગેરરીતિ ચાલતું હોવાની હકીકત મળતા મીડિયાકર્મીઓ દ્વારા તેમની રિયાલિટી ચેક કરવા ગયા હતા ત્યાં જોતા જ કોઈ પણ પ્રકારના પાયા વગરની પ્રોડક્શન દિવાલનું કામ ચાલુ હતું અને ત્યાં સિમેન્ટ વગર ખાડા ખોદીને કોરી કપચી નાખી હલકી ગુણવત્તાના કામ કરતા ગુંડાઓ જેવું વર્તન કરી મીડિયા કર્મીઓનો પીછો કરી ગાડી ઉપર આડી મારવામાં આવી હતી અને ત્યારે સાદા ડ્રેસમાં આવેલા ફોરેસ્ટ ઓફિસર ખરેખર ફોરેસ્ટ ઓફિસર છે તે પોતાની ઓળખ ફોરેસ્ટ આપતા હતા તો તેની તપાસ કરવામાં ફોરેસ્ટ ઓફિસર હતા તો તેમને કેમ કાયદાનું ભાન ન રહ્યું ગાડી ઉપર નાખવાની હરકત કેમ કરી પોતાની ખાનગી ગાડી લઈને આવેલા સાદા ડ્રેસમાં પોતાની ઓળખ ફોરેસ્ટ ઓફિસરની આપતા હતા તો કેમ કાયદાનું ઉલ્લંઘન કરી શું સાબિત કરવા માંગે છે શું પ્રોડક્શન દિવાલનું કામ રીતે ચાલતું હોય તેના બચાવ માટે ગાડી ઉપર નાખવા માટે આવ્યા હતા કે પછી કોઈ મીડિયાકર્મીઓ સાથે દુશ્મની રાખીને મીડિયાકર્મીઓની ગાડીને આડી મારવામાં આવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે શું ફોરેસ્ટ ઓફિસરનું આ દિવાલ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી મસ્ત મોટું કમિશન લીધું હોય તો માટે કોન્ટ્રાક્ટર અને ફોરેસ્ટ ઓફિસરની પોલ ન ખુલે તે માટે ગાડી ઉપર નાખવાની હરકત કરી હતી કે શું આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આવા ફોરેસ્ટ ઓફિસરની તપાસ કરવામાં આવે શું પ્રોડક્શન દિવાલના કામમાં કમિશન છે કે પોતો ફોરેસ્ટ ઓફિસર કોન્ટ્રાક્ટરનું કામ રાખે છે કે શું કેમ મીડિયા કર્મીઓ સાથે ગુંડાઓ જેવું વર્તન કરવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવે તેવી મીડિયા કર્મીઓની માંગ ઉઠી છે રિપોર્ટર લક્ષ્મણ ઠાકોર અંબાજી બનાસકાંઠા ગુજરાત